हेलो गाइस, डीजी स्टडी पर तुम्हारो स्वागत छे। आजना वीडियो में आपणे धोरण 9 मां जे गालानो विकास परीक्षा लक्षी असाइनमेंट वार्षिक परीक्षा माटे आवेलो छे तेमा आपणे गणित सब्जेक्ट में विभाग डी नो सोल्यूशन जोशू। तो विभाग डी में जे छे सौथी पहेला आपणे जोईए प्रकरण नंबर 7 मां जे तमारो द्वितीय परीक्षाना अभ्यासक्रममांथी लीधेल छे। अहींया तमने प्रमेय पूछवामां आवेलो छे। तो पहला नंबर प्रमेय तमने एम पूछेलो छे कि त्रिकोणनी कोई पण बे बाजुओनो सरवाळो तेना त्रीजी बाजु करता वधारे होय छे तेम आपणने साबित करवानुं छे। तो तेम आपणे साबित करवा माटे आपणे शुं करशुं? तो सौथी पहेला आपणे पक्षमां लखी देशुं कि पक्षमां आपणे धारी लईए कि तमने एक त्रिकोण एबीसी तमने आपी दीधेल छे। तो अहींया तमने एक त्रिकोण एबीसी आपी दीधेल छे। હવે તમને એમ સાબિત કરવાનું જે છે કે જે તમારો બે બાજુઓનો સરવાળો, જેમ કે તમને અહીંયા વાત કરું તો એ બી અને પ્લસ એ સી, આ બે બાજુઓનો સરવાળો તમારા બી સી કરતાં વધારે હોવો જોઈએ। કાં તો તમારો શું થવું જોઈએ કે જે તમારો એ બી અને જે બી સી છે આ બંનેનો સરવાળો જે તમારો એ સી છે એના કરતાં વધારે હોવો જોઈએ, કાં તો બી સી અને એ બીનો સરવાળો એ સી કરતાં તમારો વધારે હોવું જોઈએ। હવે તમને એને સાબિત કરવા માટે તમે શું કરશો? તો સૌથી પહેલાં આપણે શું કરીએ કે એક ત્રિકોણ એબીસીની તો આપણે રચના કરી દીધી છે। હવે આપણે શું કરશું કે બીથી બીને એવી રીતે આપણને એ તરફ લંબાવવાનું છે કે જેથી જે તમારો બિંદુ ડી કોઈ એક બિંદુએ મળે, કે જે બિંદુ એડી મળે છે એ તમારો એસી જેટલું જ હોવું જોઈએ। તો તમારો એસીનો માપ અને જે તમારો એડીનો માપ છે એ બંનેનો માપ સેમ હોવો જોઈએ, એવી રીતે લંબાવીને આપણને એક ત્રિકોણની રચના કરવાની છે। હવે આવી ત્રિકોણને આપણે રચના કરી દીધું એ પછી આપણે તમે જોશો તો તમને હવે તમને અહીંયા તમને એસીડીની વાત કરવાની રહેશે કે અહીંયા તમને એક ત્રિકોણ એસીડી દેખાતું હશે। હવે એસીડીમાં તમે મિત્રો તમને ખબર છે કે તમને રચના એવી રીતે કરી છે કે જે તમારું માપ એડીનું હશે ઇજને ઇજ માપ તમારું એસીનું હશે, તો એડી ઇઝ ઇક્વલ ટુ તમારું એસી થશે। તો હવે તમે લોકો શું કહી શકો છો કે આના પરથી તમે કહી શકો છો કે જો બાજુઓ સમાન હશે તો એના સામેના ખૂણાઓ પણ સમાન હોવા જોઈએ। તેથી આપણે કહી શકીએ છીએ કે જે માપ તમારો જે છે એ એસીડીનો છે ઇજને ઇજ માપ તમારો જે છે એ એડીસીનો પણ થવું જોઈએ, એટલે કે એસીડીનો માપ અને એડીસીનો માપ બંનેનો માપ પણ સમાન હોવું જોઈએ। તેથી આપણે કહી શકીએ છીએ કે એસીડી ઇઝ ઇક્વલ ટુ જે છે એડીસી। હવે જોઈએ મિત્રો, તો આને આપણે સમીકરણ નંબર 1 નામ આપી દેજો। એવી રીતે હવે નેક્સ્ટમાં જોઈશું તો અહીંયા તમને બીજું તમે જોઈ શકો છો મિત્રો કે જે તમારો અહીંયા બીસીડી છે, તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા જે તમારો બીસીડી છે એ બીસીડી હંમેશા એ કોના કોના સરવાળો દેખલો થશે એનું માપ તમે જોઈ શકો છો કે બીસીડીનો જે માપ છે એ તમારો બી સી એ અને એ સી ડી આ બંને બાજુઓના સરવાળો જેટલો થાય છે। તો જે તમારો બીસીડી છે એ હંમેશા તમારા એસીડી કરતાં હંમેશા મોટું હોવું જોઈએ। તો તેથી આપણે કહી શકીએ છીએ કે બીસીડી બરાબર એસીડી પ્લસ એસીબી। હવે તમારો જે બીસીડીનો માપ છે એ તમારા એસીડીની માપ કરતાં હંમેશા મોટું હોવું જોઈએ। હવે મિત્રો તમને ખબર છે કે સમીકરણ 1માં આપણે એમ ધારી લીધેલું હતું કે જે તમારો જે એસીડી છે એ એડીસીને બરાબર છે, એટલે કે એસીડી અને એડીસી, એટલે કે જે તમારો અહીંયા એસીડી છે અને બીજી તરફ તમારો જે અહીંયા એડીસી છે એ બંનેનો માપ સમાન છે। તો તમે એમ કહી શકો છો કે જે બીસીડીનો માપ છે એ એસીડી કરતાં પણ મોટું હોવું જોઈએ અને તમારો જે એસીડી કરતાં પણ મોટું હોવું જોઈએ અને બીસીડીનો જે માપ છે એ તમારો એડીસી કરતાં પણ તમારો મોટું હોવું જોઈએ। તેથી આપણે કહી શકીએ છીએ કે જે તમારો બીસીડી છે એ તમારો બીડીસી કરતાં પણ હંમેશા મોટું રહેશે। તો હવે ત્રિકોણ તમને બીસીડીની હવે બીસીડીમાં તમે જોઈ શકો છો, તો તમને અહીંયા બીસીડીની વાત કરીએ આપણે તો ત્રિકોણમાં તમને અહીંયા એક બીજો ત્રિકોણની વાત કરીએ તો જે તમારો બીસીડીની વાત કરીએ તો બીસીડીમાં જે તમે કહી શકો છો કે જે માપ તમારો બીસીડી છે એ બીસીડીનો જે માપ છે એ તમારા બીડીસી છે એના કરતાં પણ હંમેશા મોટું હોવું જોઈએ, કેમ કે અહીંયા સામેની બાજુ છે તેથી આપણે કહી શકીએ છીએ કે એનો માપ પણ હંમેશા મોટું હોવું જોઈએ। એવી રીતે બીડી ઇઝ ગ્રેટર દેન બીસી। હવે તમે જોઈ શકો છો મિત્રો કે બીડીજી કોના કોના બરાબર થાય છે, તો મિત્રો અહીંયા તમે બીડીજી બીડીની વાત કરીએ તો બીડી શું છે, તો અહીંયા તમે મિત્રો જોશો તો અહીંયા આ બીડી છે, હવે બીડી છે એ તમારો એ બી અને એડી બંનેનો સરવાળો કરીએ તો તમારો બીડીની રચના થાય છે। તેથી આપણે કહી શકીએ છીએ કે જે તમારો બીડી છે એ તમારો એ બી અને એડી બંનેના સરવાળો જેટલો થશે। એવી રીતે આપણે વાત કરી શકીએ છીએ કે જે તમારો એ બી પ્લસ એસી છે એ તો હંમેશા તમારા બીસી કરતાં પણ તમારો મોટું છે। તેથી આપણે કહી શકીએ છીએ કે એ બી પ્લસ એસી ઇઝ ગ્રેટર ધેન એ બી અને
बीसी प्लस ए बी इज ग्रेटर देन ए सी आम तमारो साबित थई जशे। एवी रीते बात करिए तो बीजा नंबरनो सवाल छे तमने कि त्रिकोणना समान खूणानी सामेनी बाजू समान होय छे ई तमने साबित करवानुं छे। तो एने तमे साबित केवी रीते करशो तो सौथी पहेला तमे पक्षमां लई लेजो कि तमने एक त्रिकोण आपी दीधेल छे। तो जे तमे अहींया तमे जोई शको छो कि तमने एक त्रिकोण आपी दीधेल छे। हवे त्रिकोणनुं नाम तमे आपी दीजो, त्रिकोणनुं नाम छे तमारुं एबीसी। हवे एबीसी त्रिकोणमां तमने एम आपी दीधेल छे कि एना खूणाओ समान छे, एटले कि बे खूणाओ समान छे। तो एनी सामेनी जे बाजू छे एनो मापण तमने समान छे ई तमने साबित करवानुं छे। तो तमे पक्षमां લઈ શકો છો કે અહીંયા બે ખૂણાઓ સમાન છે, કઈ કઈ ખૂણાઓ, તો ખૂણો B અને ખૂણો C છે એ તમને સમાન આપી દીધેલ છે। હવે આપણને સાબિત એમ કરવાનું છે કે જે તમારું જે માપ તમારો AC નું થશે ઈજ ને ઈજ માપ તમારો AB નું થશે એ આપણને સાબિત કરવાનું છે। હવે સાબિત કરવા માટે આપણે શું કરશું તો જો મિત્રો, તો અહીંયા તમે ત્રિકોણ ABC તમને આપી દીધેલ છે, તો ABC માં ખૂણો A નો આપણે દ્વિભાજક જોડશું જે અન્ય જે તમારો ABC માં જે તમને BC છે BC ને D બિંદુમાં છેદતો હોય એવું આપણે એક દ્વિભાજક જોડશું જે AD ની આપણે રચના કરશું। હવે આપણે દ્વિભાજકની રચના કરી દીધું તો હવે આપણે તમને બે ત્રિકોણ અહીંયા દેખાતું હશે। એક તમને ત્રિકોણ દેખાતું હશે જે હશે બી એ અને ડી, અને બીજો ત્રિકોણ તમને દેખાતું હશે જે તમને હશે જે છે તમને સી ડી અને એ, એટલે કે આ બે ત્રિકોણો તમને દેખાતું હશે। હવે બંને ત્રિકોણોની આપણે વાત કરીએ તો તમે જોઈ શકો છો મિત્રો કે જે માપ તમારો એ બી અને સી નો હશે ઈજ ને ઈજ માપ તમારો એ સી અને ડી નો હશે, એટલે કે બંને જે ખૂણાઓ છે એ તો તમારો સમાન હશે। એ કેવી રીતે કહી શકો છો મિત્રો? કેમ કે તમને પક્ષમાં આપી દીધેલ છે કે બે ખૂણાઓના માપ સમાન છે। એવી રીતે આપણે કહી શકીએ છીએ કે અહીંયા તમે રચના પરથી જોઈ શકો છો કે જે તમારું માપ બી એ ડી નો થશે ઈજ ને ઈજ માપ તમારો સી એ અને ડી નો હશે। હવે તમે આને કેવી રીતે સમાન કહી શકો છો મિત્રો? તો મિત્રો યાદ રાખજો કે આપણે જે એડી ની રચના કરેલી છે, આ એડી ની જે રચના થઈ છે ઈ એ માંથી આપણે બે દ્વિભાજકની રચના કરી છે। દ્વિભાજક એટલે કે શું? કે એને બે સમાન ખૂણાઓમાં વહેંચી નાખશે। તો એટલે તો તમારો જે માપ બી એ ડી નો થશે ઈજ ને ઈજ માપ તમારો સી એ ડી નો પણ થશે, એટલે કે બંનેનો માપ તમારો સમાન થશે। તો આ પરથી હવે તમે ત્રીજામાં તમે જોઈ શકો છો, તો અહીંયા જે તમે જોશો તો બંને ત્રિકોણોમાં એક બાજુ પણ તમને સમાન દેખાતું હશે, એ જે છે બાજુ છે એ તમે જોઈ શકો છો કે એડી છે। જેમ કે હું તમને બી એ ડી ની વાત કરું તો બી એ ડી માં તમને એડી આપી દીધેલ છે, એવી રીતે સી એ ડી ની વાત કરું તો સી એ ડી ની અંદર પણ તમને એડી આપી દીધેલ છે, એટલે કે એડી તમને સામાન્ય બાજુનો સ્વરૂપે તમે લઈ શકો છો। તો હવે તમે જોશો મિત્રો તો અહીંયા તમને જે છે એસીડી અને એબીડી એ તમારો ખૂ થશે, એવી રીતે આ પણ તમારો ખૂણો થશે અને આ તમારો થશે બાજુ। તો ખૂ ખૂબા એટલે કે ખૂણો બાજુ, ખૂણો ખૂણો બાજુ, એટલે કે ખૂ ખૂબા પ્રમેય પરથી આપણે કહી શકીએ છીએ કે જે તમારો માપ જે છે એ જે તમારો માપ તમારો એ એ બી એ ડી નો થશે ઈજ ને ઈજ માપ તમારો સી એ ડી નો પણ થવું જોઈએ। હવે જો ખૂણાઓના માપ સમાન હોય એટલે કે બંને ત્રિકોણ એકરૂપ હશે, તો બંને ત્રિકોણ એકરૂપ છે તો એના જે બાજુઓ છે બાજુઓના પણ એકરૂપ થવું જોઈએ। તેથી આપણે કહી શકીએ છીએ કે અહીંયા એ બી છે તો એ બી ને અનુરૂપ બાજુ અહીંયા આપેલું છે એ સી, તો જે માપ તમારો એ બી નો થશે ઈજ ને ઈજ માપ તમારો એ સી ને પણ થવું જોઈએ। એવી રીતે વાત કરીએ તો ત્રીજા નંબરના સવાલને કે જો ત્રિકોણની બે બાજુઓ અસમાન હોય તો સૌથી મોટા ખૂણાની સામેની જે બાજુ હોય છે એ સૌથી મોટી હોય છે એ આપણને સાબિત કરવાનું છે। તો સૌથી પહેલાં આપણે શું કરશું કે આપણે ત્રિકોણ એબીસી લઈ લઈશું સૌથી પહેલાં। તો સૌથી પહેલાં આપણે એક ત્રિકોણ એબીસીની રચના કરી દઈશું, અને અહીંયા એબીસીમાં આપણને શું કહેવાનું રહેશે કે અહીંયા જે તમારું એસી જે છે, એટલે કે સૌથી મોટી બાજુ અહીંયા જે એસી છે એ એસી એ એબી કરતાં મોટું છે। હવે એસી એ એબી કરતાં મોટું છે તો અહીંયા એસી ને જે આપણને સાબિત કરવાનું છે કે અહીંયા જે મોટી બાજુ છે, મોટી બાજુ કઈ છે તમારી એસી, તો એસી ને જે સામેનો ખૂણો છે એટલે કે ખૂણો જે બી છે એ સૌથી મોટો હોવું જોઈએ એ આપણને સાબિત કરવાનું છે। હવે સાબિત કરવા માટે આપણે શું કરશું કે અહીંયા જે તમને અહીંયા એસી છે તો તમને શું કરવાનું રહેશે કે એસી પર એક બિંદુ ડી એવી રીતે લેવાનું રહેશે કે જેથી તમારું શું થશે કે જે માપ તમારો એબી નો છે ઈજ ને ઈજ માપ તમારો એડી નો પણ થઈ જાય, એટલે કે એબી બરાબર એડી થાય એવી રીતે આપણને જે છે એક ખૂણો લઈ લેવાનું રહેશે। હવે તમે જોશો મિત્રો તો અહીંયા તમે જોશો તો અહીંયા ખૂણો જે છે જે તમારો અહીંયા ડી પરથી ખૂણો બનતો હશે એને તમને ડી પાસે જે ખૂણો બને છે એને બે નામ આપી દેજો, અને જે તમારો બી પાસે ખૂણો બનતો હશે એને ખૂણો એક નામ આપી દેજો। તો હવે તમારો
AB અને AD બંને સમાન છે તો એના સામેના ખૂણાઓ પણ સમાન થશે એટલે કે જે AB નો ખૂણો અને સામેનો ખૂણો એટલે કે ખૂણા B નો માપ હશે ઈજ ને ઈજ માપ તમારો ખૂણા A નો ખૂણો પણ હોવું જોઈએ તો ખૂણો A ખૂણો B તમે લઈ શકો છો હવે તમે જોશો મિત્રો તો તમને એક ત્રિકોણ અહીંયા દેખાતું હશે જે તમારું હશે જે છે તમારો DB અને C હવે તમે DBC માં જોઈ શકો છો કે DBC ત્રિકોણ છે તો આ DBC ત્રિકોણ માં અહીંયા જે ખૂણો D છે એ એનો બહિષ્કોણ કહેવામાં આવે છે તો જે ખૂણા નંબર 2 છે એ ખૂણા નંબર 2 એ ખૂણો ત્રિકોણ DBC છે એનો બહિષ્કોણ છે તેથી આપણે કહી શકીએ છીએ કે જે ખૂણા ખૂણો 2 છે એનો જે માપ છે એ ખૂણા 3 અને ખૂણો x એ બંનેના સરવાળો જેટલો હોવું જોઈએ હવે તમે જોઈ શકો છો મિત્રો તો ખૂણો 3 અને x બંનેના સરવાળો જેટલો હોવું જોઈએ તેથી આપણે કહી શકીએ છીએ કે જે જે તમારો ખૂણો 2 છે ઈજ ને ઈજ માપ તમારો ખૂણો 1 નો છે તો આપણે કહી શકીએ છીએ કે ખૂણો 1 નો જે માપ છે એ ખૂણો 3 + ખૂણો x એ બંનેના સરવાળો જેટલો થવું જોઈએ તો આપણે કહી શકીએ છીએ કે ખૂણો 3 કરતા જે છે એ ખૂણો નંબર 1 જે છે એ મોટો છે એવી રીતે તમે જોઈ શકો છો તો અહીંયા આપણે કહી શકીએ છીએ કે ખૂણો 1 અને ખૂણો x એ પણ એનો માપ પણ તમારો જે ખૂણો 3 છે એના કરતા મોટું હોવું જોઈએ કેમ કે અહીંયા તમે જો જોઈ શકો છો કે ખૂણો 1 નો માપ આપણે પહેલા સાબિત કરી દીધું છે કે ખૂણો 3 કરતા મોટું છે તો અહીંયા 1 અને x આ બંનેનો આપણે સરવાળો કરી દઈએ તો એ પણ તમારો જે ખૂણો 3 છે એ ખૂણો 3 કરતા હંમેશા મોટું હોવું જોઈએ હવે ખૂણો 1 અને x આ બંનેનો આપણે સરવાળો કરીએ ને તો ખૂણો 1 અને x બંનેનો આપણે સરવાળો કરીએ તો એનો જે સરવાળો છે એ બંનેનો સરવાળો કરીએ તો આપણને ખૂણા B નો માપ મળે છે તેથી આપણે કહી શકીએ છીએ કે જે ખૂણા B નો માપ છે એ ખૂણા 3 એટલે કે જે ખૂણો C છે એ ખૂણો C કરતા પણ હંમેશા મોટું હોવું જોઈએ તેથી આપણે કહી શકીએ કે ખૂણો B ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન ખૂણો C એવી રીતે વાત કરીએ તો આપણો નેક્સ્ટ સવાલ છે કે ચોથા નંબરનો સવાલ એમ પૂછેલો છે કે કોઈ ત્રિકોણમાં સૌથી મોટા ખૂણાની સામેની બાજુ જે છે એ સૌથી મોટી હોય છે તેમ આપણને સાબિત કરવાનું છે તો આને સાબિત કરવા માટે આપણે શું કરશું તો આપણે કહી દઈશું કે ભાઈ ત્રિકોણ આપણને ABC આપી દીધેલ છે જેમાં જે ખૂણો B છે એ સૌથી મોટો ખૂણો છે તો અહીંયા ખૂણો B છે એ તમારો સૌથી મોટો ખૂણો છે તો ખૂણો B ને આપણે સૌથી મોટો માની લીધો છે તો આપણે કહી શકીએ છીએ કે ખૂણો B નો જે માપ છે એ ખૂણા A કરતાં પણ હંમેશા મોટું હોવું જોઈએ અને ખૂણા B નો જે માપ છે એ ખૂણા B નો માપ ખૂણો C કરતાં પણ હંમેશા મોટું હોવું જોઈએ તેથી આપણે કહી શકીએ છીએ તો અહીંયા આપણે કહી શકીએ કે ભાઈ ખૂણો B નો માપ છે એ ખૂણો A અને C કરતાં મોટું છે તો આપણને સાબિત એમ કરવાનું છે કે જે ખૂણા B ની સામેની બાજુ છે તે કે ખૂણો B ની સામેની બાજુ કયું છે અહીંયા તો તમે જોશો તો AC છે તો AC એ સૌથી મોટી બાજુ છે એટલે કે AC નો જે માપ છે એ તમારા AB કરતાં પણ મોટું હોવું જોઈએ ને AC નો જે માપ છે એ તમારા BC કરતાં પણ હંમેશા મોટું હોવું જોઈએ આ આપણને સાબિત કરવાનું છે આને સાબિત કરવા માટે આપણે શું કરશું મિત્રો તો આપણે AC અને AB વચ્ચે ત્રણ સંગતતાઓ આપણે ધારી શકીએ છીએ શું શું થઈ શકે છે આપણે બે બાજુઓના માપનો સંગતતાઓ લઈશું એક આપણે લઈએ AC અને બીજું લઈએ આપણે AB તો AC અને AB માટે આપણે ત્રણ સંગતતાઓ ધારી શકીએ છીએ કાં તો AC અને AB બંનેનો માપ સમાન હોઈ શકે કાં તો શું થઈ શકે છે કે AC નો જે માપ છે એ AB ના માપ કરતાં નાનું હશે ના તો આપણે એમ ધારી શકીએ છીએ કે AC નો જે માપ છે એ AB ના માપ કરતાં હંમેશા મોટું હશે આ ત્રણ શક્યતાઓ તમારી થઈ શકે છે AB અને AC ની બાજુઓના માપ માટે તો અહીંયા આપણે ત્રણ શક્યતાઓ ધારી લઈશું કે કાં તો આ ત્રણ શક્યતાઓ થઈ શકે છે પરંતુ મિત્રો તમને ખબર છે કે પ્રમેય 7.6 મુજબ એમ કહેવામાં આવેલો છે કે ત્રિકોણનો જે સૌથી મોટો ખૂણો હોય છે એની જે સામેની બાજુ હોય છે એ તમારી જે છે એ સૌથી મોટું હોવું જોઈએ તો અહીંયા તમે કહી શકો છો કે જે ખૂણો જે ખૂણો B છે એ ખૂણો C કરતાં મોટો છે તેથી આપણે કહી શકીએ છીએ કે જે તમારો AC ની જે કિંમત છે ખૂણો B ની કિંમત છે એ ખૂણો C કરતાં મોટી છે તો ખૂણો C ની A ની સામેની બાજુ છે AC તો AC જે છે એ હંમેશા AB થી નાનું થઈ શકતું નથી તેથી આપણે કહી તો આ વાત જે છે જે આપણે કહી દીધું કે AC જે છે એ AB કરતાં નાનું છે તો એ આ વાત તમારું ખોટું પડી જાય છે તો તેવી રીતે આ પરિણામ પરથી આપણે વિરુદ્ધ વિધિ કહી શકીએ છીએ કેમ કે ખૂણો જે B છે એ પક્ષમાં આપણે ધારી દીધે છે કે ખૂણો B છે એ સૌથી મોટો ખૂણો છે તો મોટા ખૂણાની સામેની બાજુ પણ મોટી હોવું જોઈએ તેથી આપણે જે પહેલી સંગતતા મારેલી હતી કે જે AC નો માપ છે એ AB ના માપ કરતાં નાનું છે તો આ જે છે એ વાત તમારી ખોટી પડશે ને એવી રીતે આપણે કહી શકીએ છીએ કે જે તમારો AC છે એ AB બરાબર પણ નહીં થાય જો AC AB બરાબર થશે તો તમારો ખૂણો B અને ખૂણો C બંનેનો માપ પણ સમાન થઈ જશે કેમ કે સામેના
તમારા ખૂણાઓ સમાન થઈ જશે, તો આ પણ વાત તમારી થઈ જશે ખોટી। તો વાત એક જ સાચી પડશે કે જે તમારો એસીનો જે માપ છે એ એબી કરતાં હંમેશા કેવું હોવું જોઈએ, મોટું હોવું જોઈએ। કેમ કે ખૂણો બી છે એ સૌથી મોટો ખૂણો છે, તો એની સામેની બાજુ છે એસી, એ એસી સૌથી મોટો હોવું જોઈએ। તેથી આપણે કહી શકીએ છીએ કે એસી ઇઝ ગેટ ઓલવેઝ ગ્રેટર ધેન એબી। એવી રીતે વાત કરીએ તો પાંચમા નંબરનો સવાલ છે કે ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તો તેમની સામેના જે ખૂણાઓ હોય છે એ પણ સમાન હોય છે, એ આપણને સાબિત કરવાનું છે। તો અહીંયા આપણે પક્ષમાં શું ધારી લઈશું કે આપણને ધારી લઈશું કે ત્રિકોણ એબીસી આપણને આપી દીધેલ છે, તો અહીંયા તમને ત્રિકોણ એબીસી આપી દીધેલ છે અને એમાં બે બાજુઓના માપ સમાન આપી દીધેલા છે। જેમ કે અહીંયા એબીનો માપ સમાન છે અને એસીનો માપ જે છે એ તમને સમાન આપી દીધેલ છે। હવે તમને સાબિત શું કરવાનું છે કે અહીંયા જે ત્રિકોણ એબીસી છે એમાં જે તમારો જે ખૂણો બી છે અને અહીંયા જે ખૂણો સી છે, ખૂણો બી અને ખૂણો સી બંનેનો માપ સમાન થશે એ આપણને સાબિત કરવાનું છે। હવે સાબિત કરવા માટે આપણે શું કરશું, તો તમને અહીંયા જે તમને એબીસી આપી દીધેલ છે એબીસીમાંથી ખૂણો એમાંથી એનો દ્વિભાજક આપણે દોરશું જે અહીંયા ખૂણો બીસીને ડી બિંદુમાં છેદે છે। તો તમે કહી શકો છો કે અહીંયા જે એનો દ્વિભાજક એડી જે છે એ એને બે સમાન ભાગોમાં વહેંચી દે છે, એટલે કે બી એ અને ડીનો જે માપ હશે એ જ ને એ જ માપ તમારો ડી એ અને સીનો પણ હોવું જોઈએ, એટલે કે બે સમાન ભાગોમાં એને વહેંચી દે છે। તો આપણે કહી શકીએ છીએ કે અહીંયા બે ત્રિકોણની આપણે વાત કરીએ, એક તો છે તમારો ત્રિકોણ એ બી ડી અને બીજો ત્રિકોણ છે જે તમારો છે એ ડી અને સી। આ બંને ત્રિકોણોની આપણે વાત કરીએ તો આપણે પહેલી વાત એમ કહી શકીએ છીએ કે જે માપ તમારો અહીંયા એ બીનો થશે એ જ ને એ જ માપ અહીંયા તમારો એસીનો થશે। આ બે ત્રિકોણોની આપણે વાત કરીએ છીએ જે છે તમારો એ બી ડી અને બીજો ત્રિકોણ છે તમારો એ સી ડી, તો જે તમારો એ બીનો માપ હશે એ જ ને એ જ માપ તમારો એસીનો થઈ શકે છે, એ આપણે પક્ષ ઉપરથી કહી શકીએ છીએ। એવી રીતે આપણે રચના પરથી કહી શકીએ છીએ કે જો જે તમારું માપ જે છે એ અહીંયા તમે રચના પરથી કહી શકો છો કે જે માપ તમારો બી એ અને ડીનું હશે એ જ ને એ જ માપ તમારો ડી એ અને સીનો પણ હોવું જોઈએ। કેમ કે અહીંયા જે એડી છે એ એડી એ એનો દ્વિભાજક છે, એટલે કે એને બે સમાન ભાગોમાં વહેંચી દે છે। હવે એનો ભાગ કયા કયા પડે છે, તો એક બી એ ડી પડે છે અને બીજો ભાગ પડે છે ડી એ અને સી, આમ બે ભાગ પડે છે। તેથી એ ડી બી અને ડી એ સી બંનેનો માપ પણ સમાન હોવો જોઈએ। અને મિત્રો તમે બંને ત્રિકોણમાં જોઈ શકો છો, તો બંને ત્રિકોણમાં તમને એ ડી છે એક સામાન્ય બાજુ પણ તમને દેખાતી હશે। તો તમે અહીંયા ખૂબ ખૂબ અહીંયા તમારો આવે છે બાજુ અને પછી આવે છે ખૂણો અને ખૂણો, તો બાજુ ખૂણો ખૂણો એમ ખૂબ ખૂબ આ પ્રમાણે પરથી તમે કહી શકો છો કે જે તમારો એ ડી બી છે અને એ બી ડી છે અને એ સી ડી છે આ બંને ત્રિકોણો જે છે એ એકરૂપ ત્રિકોણો છે। હવે મિત્રો જો ત્રિકોણો એકરૂપ હશે તો તેને અનુરૂપ ખૂણાઓ પણ એકરૂપ હોવો જોઈએ। તો અહીંયા તમે જોઈ શકો છો તો બી છે અહીંયા, તો ખૂણો બીને અનુરૂપ ખૂણા અહીંયા ખૂણો સી છે, તો ખૂણા બીનો જે માપ હશે એ જ ને એ જ માપ તમારો ખૂણો સીનો પણ હોવું જોઈએ। ફાઇનલી ધીસ ઇઝ ધ એન્ડ ઓફ અવર લેક્ચર। થેન્ક્સ ફોર વોચિંગ ધીસ એન્ડ ગોડ બ્લેસ યુ ઓલ।